અને બહેરામગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્ય માટે માંડવીમાં છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપક્રમે બ્રેઇન લિપિ જન્મદાતા લુ બ્રેઇલની જન્મદિવસનો કચ્છના પ્રજ્ઞાચક્ષુઓ માટે બે દિવસીય કાર્ય શિબિર દ્વારા રંગે ચંગે ઉજવાયો હતો સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં તારીખ ત્રણ અને ચાર જાન્યુઆરી એમ બે દિવસ ભુજ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાના ત્રણ સંગીત શિક્ષકો સર્વશ્રી ઉમરભાઈ લુહાર અલીભાઈ લુહાર અને મામદભાઈ લુહાર ભુજની સરકારી અંધશાળાના સંગીત શિક્ષક બાબુભાઈ રંગપરા તેમજ માંડવીની શિશુ મંદિરના પૂર્વ સંગીત શિક્ષક શિક્ષક અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી માંડવીના ટ્રસ્ટી ખુશાલભાઈ બળિયા સહિત કુલ પાંચ પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષકોએ કચ્છના માંડવી બિદડા નખત્રાણા દેશલપર મુન્દ્રા અને કાંડાગરાના કુલ બાર પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ અને બહેનોને કોમ્પ્યુટર સ્માર્ટફોન અને બ્રેઇલ લેખન વાંચનની તાલીમથી સજ્જ કર્યા હતા જેમાં સંસ્થાના સહખજાાનજી અશ્વિનભાઈ ગજરા અને સહમંત્રી સુલતાનભાઈ મીર સહયોગી રહ્યા હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ પ્રમુખ પદે અને માંડવીની એસવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ બારણના મુખ્ય મહેમાન પદે લુઈ બ્રેઇલના જન્મદિવસે ચોથી જાન્યુઆરીએ સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને ખુલ્લો મુકતા માંડવીના મામલતદાર જયકુમારભાઈ રાવલે પ્રજ્ઞાચક્ષુઓની શક્તિઓને બિરદાવી હતી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી સંસ્થાના ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ રાવલે છેલ્લા સત્યાવીસ વર્ષથી સંસ્થા દ્વારા દિવ્યાંગો માટે થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી તો ભરતભાઈ થલતેશ્વરે દિવ્યાંગોને અભિનંદન પાઠવ્યા હતા પ્રારંભમાં કોળાઇના પ્રજ્ઞાચક્ષુ સંગીત શિક્ષક ભીમજીભાઈ બારૈયા અને તેમના પ્રજ્ઞાચક્ષુ ધર્મપત્ની મનીષાબેન બારૈયાએ લુએ વંદના પ્રાર્થના ભાવવાહી રીતે રજૂ કરી હતી પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સંસ્થાના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહે સૌને આવકાર્યા હતા પ્રસંગ પરિચય સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે આપ્યો હતો જ્યારે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી સંસ્થાના ટ્રસ્ટી કિશોરભાઈ સોનીએ આપી હતી રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક સંસ્થાના ઉપપ્રમુખ શાંતિલાલભાઈ ગણતરા અને ટ્રસ્ટી કાંજીભાઈ મહેશ્વરીએ ઉપસ્થિત રહી અને સહયોગી બન્યા હતા સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાણા અને ગૃહમાતા પ્રવીણાબેન તથા છાત્રાલયનો સ્ટાફ આપ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સહયોગી રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી સુલતાનભાઈ મીરે કર્યું હતું જ્યારે ટ્રસ્ટી ખુશાલભાઈ બડિયાએ આભાર વિધિ કરી હતી તજજ્ઞો તથા તાલીમાર્થીઓ માટે બે દિવસ સુધી રહેવા તથા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી કરાઈ હોવાનું સંસ્થાના મંત્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું